આ કદાચ દુનિયાનો સાદો અને સૌથી અસરકારક હવાનો પંપ હશે. આ પંપથી તમે બલૂનમાં હવા ભરી ફૂલાવી શકશો. આ બનાવવા માટે તમને જરૂર પડશે 1 લિટર ખાલી પ્લાસ્ટિકની બોટલ, 2 બલૂન, 1 મોટો 1 નાનો, કાતર અને ટેપ. પહેલા બોટલની સપાટીની મધ્યમાં 2 કાણા પાડો. આ 2 કાણા લાલ રંગથી અંકિત કર્યા છે. પછી ઢાંકણામાં 5 મિલીમીટર વ્યાસવાળું કાણું કાતરની મદદથી કરો. નાના બલૂનને ઢાંકણાની સપાટ જગ્યાએ ખેંચી પકડો. પછી તે બલૂનના છેડા ઢાંકણાની કિનાર પર ટેપની મદદથી ચોંટાડો. વધારાના બલૂનના છેડા કાપી નાખો. આ ખેંચાયેલા બલૂન વાલ્વનું કામ કરશે. આપણે જ્યારે નીચેથી ધક્કો મારીશું તો બલૂન ઉંચકાશે અને હવાને જવા દેશે, ફક્ત નીચેથી. આ ઢાંકણું અને બલૂન 1 તીણી સીટી પણ વગાડી શકે છે. આ ઢાંકણામાં ફૂંક મારવાથી હવા ફુગ્ગાને ઉપર કરી પસાર થાય છે અને 3 સીટી વગાડે છે. હવા ફક્ત 1 જ દિશામાં આ વાલ્વમાંથી પસાર થશે. આ ખેંચાયેલા બલૂન સાથેનો બલૂન વાલ્વવાળું ઢાંકણ બોટલની મોઢા પર આટાથી ચઢાવો. આ એક પંપની ક્રિયા છે. બંને કાણા અંગૂઠા વડે દાબી બોટલને દબાવો. પાછા અંગૂઠા કાઢી લો, જેથી કરીને દબાયેલી બોટલ પાછી ફૂલી જશે. દબાવો અને છોડો. આ પ્રક્રિયા થોડો વખત કરો, જે બલૂનને ફૂલાવશે. હવે બોટલના ઢાંકણા પર મોટું બલૂન ખેંચીને લગાવો. હવે બોટલ પરના બંને કાણા તમારા અંગૂઠા વડે બંધ કરી બોટલને દબાવો. હવા પીળા બલૂનના બલૂનમાં પ્રવેશશે. બલૂનમાંની હવા વાલને લીધે છટકી નહીં શકે. દબાવવું અને ઢીલું છોડવાની વારંવાર થતી પ્રક્રિયાથી બલૂન ફૂલશે. તમારો અંગૂઠો પણ વાલ્વનું કામ કરશે. હવા બોટલમાં નહીં આવે જ્યારે તમે બોટલને દબાવશો, કારણ કે તેના કાણા બંધ છે. હવા ત્યારે જ અંદર આવશે જ્યારે બોટલના કાણા ખુલ્લા છે. આ અદ્ભુત છે. આ પંચતારાંકિત પણ કોઈ પણ પળવારમાં બનાવી શકે છે.